અમદાવાદમાં આઈટીનું સર્ચ ઓપરેશન, જેમાં સિલ્વર ઓક યુનિવર્સિટીમાં આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સર્ચ ઓપરેશનના કારણે યુનિવર્સિટી કેમ્પસ ખાલી કરવામાં આવ્યું. ચાલુ વર્ગમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા. આઈટી રેડ હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે. આઈટીનું આ મેગા સર્ચ ઓપરેશન, જેમાં સિલ્વર ઓક યુનિવર્સિટીમાં હાલ તો આઈટી વિભાગ સર્ચ ઓપરેશન કરી રહ્યું છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ ધાડા પાડ્યા છે અને સાથે દરોડા પાડી હાલ તો સર્ચ ઓપરેશન યથાવત છે, જેથી વિદ્યાર્થીઓને પણ ક્લાસરૂમની બહાર કાઢવામાં આવ્યા હતા. સવારથી આઈટીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સિલ્વર ઓક યુનિવર્સિટીમાં આઈટી વિભાગ ત્રાટકી છે, દરોડા કરવામાં આવી રહી છે. હાલ તો આ દરોડાના કારણે સર્ચ ઓપરેશન જે ચાલુ છે. આઈટીનું સર્ચ છે અને ઇટ્સ એ રૂટીન પ્રોસીજર, આમાં કંઈ ખોટી વસ્તુ નથી. તમને કહું એમ આઈટીનું રૂટીન સર્ચ છે. તમને કહું ખબર પડવી જોઈએ કે એડમિશનની કોઈ બીજી પ્રોબ્લેમ નથી, કોલેજનો કોઈ પ્રોબ્લેમ નથી, યુનિવર્સિટીનો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. હે પોલિટિકલ ફંડિંગ કારણ છે? ના ભાઈ ના, એ તો ક્યાં પોલિટિકલ ફંડિંગ આમાં આવે યાર. તમને કહું યાર છોડો યાર. તો હાલ જે પ્રમાણે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, ઘટનાસ્થળથી સીધા અમારી સાથે સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે. સંજય, જે પ્રમાણે સિલ્વર ઓક કોલેજમાં સર્ચ ઓપરેશન ચાલુ છે, હાલ કેવી તપાસ થઈ રહી છે, શું જાણવા મળ્યું છે? મિતલ, ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ 6-7 રાજ્યોમાં જે છે આઈટી વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં સિલ્વર ઓક યુનિવર્સિટીમાં જે છે હાલ પણ આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હું દ્રશ્ય આપને બતાવીશ. આ સિલ્વર ઓક યુનિવર્સિટીના બહારના દ્રશ્યો છે અને મેઇન ગેટ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. અંદર કોઈને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જે પણ વિદ્યાર્થીઓ જે સવારે આવ્યા હતા અભ્યાસ માટે અને ચાલુ ક્લાસે વિદ્યાર્થીઓને અભ્યાસમાંથી ઉઠાવી લીધા હતા અને તેઓને બહાર કાઢ્યા હતા અને આખે આખું કેમ્પસ જે છે યુનિવર્સિટીનું કેમ્પસ બહાર ખાલી કરવામાં આવ્યું છે. હાલ પણ જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, જે વાલીઓ આવી રહ્યા છે, એડમિશન પ્રોસેસ પણ અત્યારે ચાલી રહી છે અને એ તમામ લોકો જે છે તે પૂછપરછ કરી અને પાછા જઈ રહ્યા છે. જે પ્રકારનું મેગા સર્ચ ઓપરેશન દેશભરમાં ચાલી રહ્યું છે અને અમદાવાદમાં આ સિલ્વર ઓક યુનિવર્સિટીમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે. અત્યારે પણ આઈટી વિભાગની ટીમ જે છે તે યુનિવર્સિટી કેમ્પસમાં છે અને અલગ અલગ વ્યવહારો, બેનામી વ્યવહારો થયા છે કે કેમ તેની તપાસ કરી રહી છે, હિસાબોની તપાસ કરી રહી છે અને સાથે સાથે જે યુનિવર્સિટીના સત્તાધીશો છે તેઓના ઘરે પણ સર્ચ ઓપરેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે અલગ અલગ ટીમો દ્વારા આ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સર્ચ ઓપરેશન બાદ જ ખ્યાલ આવશે કે કેટલા બેનામી વ્યવહારો જે થયા છે તો કેટલા થયા છે અને કઈ કયા હિસાબોમાં ગરબડ થઈ છે તે તમામ વિગતો જે સર્ચ ઓપરેશન પૂરું થશે ત્યારબાદ જ ખ્યાલ આવશે. પરંતુ હાલ જે છે તે આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને તેના કારણે વિદ્યાર્થીઓ જે છે યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આવતા જે વિદ્યાર્થીઓ છે તેઓને મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. જી બિલકુલ બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ તો જે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે મેગા સર્ચ ઓપરેશન વિવિધ જગ્યાએ કરવામાં આવી રહ્યું છે અને તેમાંથી એક સિલ્વર ઓક કોલેજ કે જેમાં હાલ તો વિદ્યાર્થીઓને પણ બહાર કાઢવામાં આવ્યા છે અને સાથે આઈટી વિભાગ સર્ચ ઓપરેશન કરી રહ્યું છે. ઇન્કમટેક્સ વિભાગનું છે મેગા ઓપરેશન. રાજસ્થાનમાં પણ 53 જગ્યાઓ પર આઈટીની ટીમ જે ત્રાટકી છે. ગુજરાત, છત્તીસગઢ, હરિયાણામાં દરોડા પાડ્યા છે. યુપી, દિલ્હી, મધ્યપ્રદેશમાં પણ દરોડાની કાર્યવાહી થઈ રહી છે. 100થી વધુ જગ્યાએ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. इनकम टैक्स डिपार्टमेंट के द्वारा उत्तर प्रदेश, राजधानी दिल्ली समेत देश के कई राज्यों में एक बड़े सर्च ऑपरेशन को अंजाम दिया जा रहा है. और अगर इस मामले की अगर बात करें तो यह मामला कई राजनीतिक पार्टियों के द्वारा चंदा उगाही करने का मामला है. जिस तरह से इस मामले में जो हमारी जानकारी मिली है कि छोटी छोटी राजनीतिक पार्टी बनाकर किस तरह से पैसे की उगाही की जाती थी और इनकम टैक्स का चोरी किया जाता था. इस मामले पर चाहे उत्तर प्रदेश की अगर बात करें तो उत्तर प्रदेश के ही तकरीबन 2 दर्जन से ज़्यादा
जो लोकेशन पर सर्च ऑपरेशन को अंजाम दिया जा रहा है। और कई ऐसी राजनीतिक पार्टी हैं, जैसे नाम अगर बात करें तो जनराज पार्टी की अगर बात करें जो उत्तर प्रदेश में है, और इसके साथ साथ अपना देश पार्टी की अगर बात करें तो इसी अपना देश पार्टी जो है इसी पार्टी में तकरीबन 350 करोड़ रुपया इस पार्टी फंड में आए। और उसके बाद उस पैसे का जिस तरह से गलत दुरुपयोग किया जा रहा था, इस मामले पर जिस तरह से तमाम जानकारियां मिली, लिहाजा इस मामले की गंभीरता को देखते हुए ऑल इंडिया स्तर पर इस सर्च ऑपरेशन को अंजाम दिया जा रहा है। अपना एक समझा जा सकता है कि छोटी छोटी राजनीतिक पार्टियां बनाई जाती थी और 350 करोड़ से ज़्यादा जब पैसे की उगाही की जा रही है तो अपने आप में बड़ा मामला है। और जिस तरह से लोगों से टैक्स लेकर पैसे लेकर के कमीशन काट करके उसको फिर पैसा रिफंड भी कर दिया जाता था, तो एक तरह से कहा जा सकता है उत्तर प्रदेश समेत कई अन्य राज्यों में एक बहुत बड़ी कार्रवाई है। और इस मामले की गंभीरता को देखते हुए तमाम लोकेशन पर सर्च ऑपरेशन को अंजाम दिया जा रहा है। वीडियो जर्नलिस्ट कार्तिक के साथ शंकर आनंद, न्यूज 18, दिल्ली।